हेलो स्टूडेंट्स, आजना सेशन में आपने स्क्रू थ्रेड मेजरमेंट विषय डिस्कशन करीशु, એટલે કે થ્રેડ ના વર્ગીકરણ વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા છે એકોર્ડિંગ ટુ ધ થ્રેડ્સ આર કટ, એટલે કે થ્રેડ ને જે રીતે કટ કરવામાં આવે છે તે રીતે તે એક્સટર્નલ થ્રેડ હોઈ શકે અને ઇન્ટરનલ થ્રેડ્સ હોઈ શકે. એટલે એક્સટર્નલ થ્રેડ્સ એટલે કે થ્રેડ્સ આર કટ ઓન ધ સરફેસ ઓફ ધ સિલિન્ડર બાર, એટલે કે સિલિન્ડરની બહારની બાજુ જ્યારે થ્રેડ કટ કરવામાં આવે તો એને કહેશું એક્સટર્નલ થ્રેડ, અને સિલિન્ડરની અંદરની સરફેસની અંદર જ્યારે થ્રેડ કટ કરવામાં આવે તો એને કહેશું ઇન્ટરનલ થ્રેડ્સ. એન્ડ સેકન્ડ વન ઇઝ એકોર્ડિંગ ટુ ડાયરેક્શન ઓફ રોટેશન વિથ રિસ્પેક્ટ ટુ એન્ગેજમેન્ટ ઓર ડિસએંગેજમેન્ટ વિથ ધ પાર્ટ્સ, એટલે થ્રેડને બીજા પાર્ટ સાથે એન્ગેજમેન્ટ કરતા તેનું વર્ગીકરણ કંઈક આ મુજબ છે, જેમાં છે રાઇટ હેન્ડ થ્રેડ. તો રાઇટ હેન્ડ થ્રેડમાં નટ મસ્ટ બી ટર્ન ઇન ધ રાઇટ હેન્ડ ડાયરેક્શન ટુ સ્ક્રૂ ઇટ, એટલે જમણા હાથેથી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફેરવતા જો સ્ક્રૂ ફિટ થશે તો તેને કહેવાશે રાઇટ હેન્ડ થ્રેડ, અને લેફ્ટ હેન્ડ થ્રેડ કે જેમાં સ્ક્રૂને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફેરવતા એ સ્ક્રૂ છે એ નટ સાથે ફિટ થશે. ધેન એકોર્ડિંગ ટુ નંબર ઓફ સ્ટાર્સ, એટલે કે સિંગલ સ્ટાર્ટ્સ મલ્ટી સ્ટાર્ટ થ્રેડ્સ, કે જેમાં સો ઇન સિંગલ સ્ટાર્ટ ધેર ઇઝ અ મૂવમેન્ટ ઓફ વન થ્રેડ ફોર વન કમ્પ્લીટ ટર્ન રાઉન્ડ ધ સ્ક્રૂ, એટલે કે થ્રેડનો એક આટો ફેરવતા એક થ્રેડ જેટલું મૂવમેન્ટ થાય તો એને કહીશું સિંગલ સ્ટાર્ટ. અને મલ્ટી સ્ટાર્ટ થ્રેડની અંદર ધેર ઇઝ અ મૂવમેન્ટ ઓફ મોર દેન વન થ્રેડ પર વન કમ્પ્લીટ ટર્ન રાઉન્ડ ધ સ્ક્રૂ, એટલે કે એક રાઉન્ડ ફેરવતા એક કરતાં વધારે થ્રેડ્સનું જો મૂવમેન્ટ થાય તો એને કહેશું મલ્ટી સ્ટાર્ટ. ફોર એક્ઝામ્પલ થ્રેડ એડવાન્સ ઇઝ ટુ ટાઈમ્સ પર ટર્ન, ધેન ઇટ ઇઝ કોલ્ડ ડબલ સ્ટાર્ટેડ સ્ક્રૂ. એન્ડ થ્રેડ એડવાન્સ ઇઝ થ્રી ટાઈમ્સ પર ટર્ન, ધેન ઇટ ઇઝ કોલ્ડ ટ્રિપલ સ્ટાર્ટેડ. ડબલ સ્ટાર્ટેડની અંદર એક રોટેશનમાં બે થ્રેડ જેટલું મૂવમેન્ટ થશે, અને ટ્રિપલ સ્ટાર્ટ થ્રેડમાં એક રોટેશનમાં ત્રણ થ્રેડ જેટલું મૂવમેન્ટ થશે. મલ્ટી સ્ટાર્ટ થ્રેડ્સ આર યુઝડ ઓન ધોઝ કેસીસ વેર રેપિડ મૂવમેન્ટ ઓર મોશન ઇઝ રિક્વાયર્ડ, ફોર એક્ઝામ્પલ બોટલ કેપ, ટૂથપેસ્ટ કેપ એટસેટ્રા. તો અહીંયા એક્સટર્નલ થ્રેડ્સની અલગ અલગ ફિગર્સ બતાવી છે, જેમાં પહેલી ફિગરમાં ડિટેલ્ડ ફિગર છે, ડિટેલ થ્રેડ બતાવેલા છે. બીજી ફિગરમાં થ્રેડનો બીજી ફિગરમાં એક્સટર્નલ થ્રેડનો સ્કીમેટિક ડાયાગ્રામ બતાવેલો છે. ત્રીજી ફિગરમાં એક્સટર્નલ થ્રેડનો સિમ્પ્લિફાઈડ ડાયાગ્રામ બતાવેલો છે, અને ચોથી ફિગરમાં એક્સટર્નલ થ્રેડનો સિમ્બોલ બતાવેલો છે. એની પછી છે ઇન્ટરનલ થ્રેડ્સ, કે જેમાં અલગ અલગ ઇન્ટરનલ થ્રેડ્સની ફિગર્સ બતાવેલી છે. તો પહેલી ફિગરમાં ડિટેલ ઇન્ટરનલ થ્રેડ્સ બતાવેલા છે, બીજી ફિગરમાં તેનો સ્કીમેટિક ડાયાગ્રામ બતાવેલો છે, ત્રીજી ફિગરમાં સેક્શન સિમ્પ્લિફાઈડ ડાયાગ્રામ બતાવેલો છે, ચોથી ફિગરમાં અનસેક્શન ડાયાગ્રામ બતાવેલો છે, અને પાંચમી ફિગરમાં ઇન્ટરનલ થ્રેડ્સનો સિમ્બોલ બતાવેલો છે. પછીની ફિગરમાં રાઇટ હેન્ડેડ થ્રેડ્સ બતાવેલા છે, અને એની પછીની ફિગરમાં લેફ્ટ હેન્ડેડ થ્રેડ્સ બતાવેલા છે. તો તમે અહીંયા રાઇટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ બંને થ્રેડમાં તમે જે એંગલ જોઈ શકો છો તે એકબીજાથી ઓપોઝિટ દેખાશે. ત્યારબાદ અહીં સિંગલ સ્ટાર્ટ થ્રેડ, ડબલ સ્ટાર્ટ થ્રેડ અને ટ્રિપલ સ્ટાર્ટ થ્રેડની ફિગર બતાવેલી છે, જેમાં તમે જોઈ શકશો કે સિંગલ સ્ટાર્ટ થ્રેડમાં એક રોટેશનમાં એક થ્રેડ જેટલું મૂવમેન્ટ મળશે, જ્યારે ડબલ સ્ટાર્ટ થ્રેડની અંદર એક રોટેશનમાં બે થ્રેડ જેટલું મૂવમેન્ટ મળશે, અને ટ્રિપલ સ્ટાર્ટ થ્રેડમાં એક રોટેશનમાં ત્રણ થ્રેડ જેટલું મૂવમેન્ટ મળશે. નાવ એલિમેન્ટ્સ ઓફ સ્ક્રૂ થ્રેડ. તો થ્રેડના અલગ અલગ એલિમેન્ટ્સ કંઈક આ મુજબ છે. સૌથી પહેલાં છે મેજર ડાયામીટર, મેજર એટલે મોટો ડાયામીટર. તો અહીં એક્સટર્નલ થ્રેડની ફિગરની અંદર આ મેજર ડાયામીટરનું ડિસ્ટન્સ જે છે એ બતાવેલું છે, અને ઇન્ટરનલ થ્રેડની અંદર પણ મેજર ડાયામીટરનો અહીં ડિસ્ટન્સ જે છે એ બતાવવામાં આવેલું છે. સો મેજર ડાયામીટર ઇઝ ધ ડાયામીટર ઓફ એન ઇમેજનરી કોએક્સિયલ સિલિન્ડર વિચ વુડ ટચ ધ ક્રેસ્ટ ઓફ એન એક્સટર્નલ થ્રેડ ઓર રૂટ્સ ઓફ ધ ઇન્ટરનલ થ્રેડ, એન્ડ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એક્સટર્નલ ડાયામીટર, આઉટસાઇડ ડાયામીટર ઓફ એક્સટર્નલ થ્રેડ. એટલે થ્રેડનો જે એક્સટર્નલ ડાયામીટર હશે એટલું ડિસ્ટન્સ મેજર ડાયામીટરનું હશે, અને ઇન્ટરનલ થ્રેડની અંદર થ્રેડનો જે ઇન્ટરનલ ડાયામીટર હશે
કેટલું ડિસ્ટન્સ મેજર ડાયામીટરનું હશે. ધેન માઇનર ડાયામીટર, સો ઇટ ઇઝ ધ ડાયામીટર ઓફ એન ઇમેજનરી કોએક્સિયલ સિલિન્ડર વિચ વુડ ટચ ધ રૂટ્સ ઓફ એન એક્સટર્નલ થ્રેડ એન્ડ ક્રેસ્ટ ઓફ એન ઇન્ટરનલ થ્રેડ. તો અહીં એક્સટર્નલ થ્રેડમાં જે માઇનોર ડાયામીટર છે એ નાનો ડાયામીટર છે, તો માઇનોર ડાયામીટર છે એ એક્સટર્નલ થ્રેડની અંદર બે સામસામેના રૂટ વચ્ચેનો ડિસ્ટન્સ છે, જ્યારે ઇન્ટરનલ થ્રેડની અંદર માઇનોર ડાયામીટર છે એ સામસામેના ક્રેસ્ટ વચ્ચેનું લિનિયર ડિસ્ટન્સ છે. નાવ ઇફેક્ટિવ ઓર પિચ ડાયામીટર, ઇટ ઇઝ એન ઇમેજનરી ડાયામીટર ઇન બિટવીન ધ મેજર એન્ડ માઇનોર ડાયામીટર. એટલે ઇફેક્ટિવ ડાયામીટર જે હશે એ મેજર ડાયામીટર અને માઇનોર ડાયામીટરની વચ્ચે રહેલો ડાયામીટર છે. ધેન એક્સિસ ઓફ સ્ક્રૂ, ઇટ ઇઝ ધ લોન્જિટ્યુડલ સેન્ટ્રલ લાઇન થ્રુ ધ સ્ક્રૂ. તો અહીં જે ઓરિઝોન્ટલ લાઇન જે દેખાડવામાં આવી છે દેટ ઇઝ કોલ્ડ એક્સિસ ઓફ સ્ક્રૂ. ધેન ક્રેસ્ટ, ઇટ ઇઝ ધ ટોપ પાર્ટ ઓફ ધ થ્રેડ. એટલે અહીં આ ફિગરમાં આ જે ક્રેસ્ટ બતાવવામાં આવ્યું છે એક્સટર્નલ થ્રેડમાં એ બહારની બાજુ હશે અને ઇન્ટરનલ થ્રેડમાં તે અંદરની બાજુ હશે. સો ક્રેસ્ટ ઇઝ ધ ટોપ પાર્ટ ઓફ ધ થ્રેડ. ધેન રૂટ, ઇટ ઇઝ ધ બોટમ ઓફ ધ ગ્રુવ બિટવીન ધ સાઇડ્સ ઓફ ટુ એડજસન્ટ થ્રેડ. એટલે અહીં બે બાજુ બાજુના થ્રેડની વચ્ચે જે ગ્રુવ બનશે તેને રૂટ કહેવામાં આવે છે. ધેન પિચ, ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ મેઝર્ડ પેરેલલ ટુ ધ સ્ક્રૂ થ્રેડ એક્સિસ બિટવીન ધ કોરસ્પોન્ડિંગ પોઈન્ટ્સ ઓન ધ એડજસન્ટ થ્રેડ ઇન ધ સેમ એક્સિયલ પ્લેન. આ એક્સિસ લાઇનની પેરેલલ જે અહીંયા લાઇન ડ્રો કરવામાં આવી છે તેમાં થ્રેડના કોઈ તેમાં એક થ્રેડના કોઈ એક પોઈન્ટથી બીજા થ્રેડના તે જ પોઈન્ટ સુધીનું જે લિનિયર ડિસ્ટન્સ બનશે તેને પિચ કહેવામાં આવે છે. ધેન લીડ, ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ થ્રુ વિચ અ સ્ક્રૂ એડવાન્સિસ એક્સેલી ઇન વન કમ્પ્લીટ રિવોલ્યુશન. એટલે થ્રેડના એક રોટેશનમાં થ્રેડ જેટલું લિનિયર ડિસ્ટન્સ કવર કરશે એને લીડ કહેવામાં આવે છે. ધેન ડેપ્થ ઓફ થ્રેડ, ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ક્રેસ્ટ એન્ડ રૂટ ઓફ ધ થ્રેડ મેઝર્ડ પરપેન્ડિક્યુલરલી ટુ ધ એક્સિસ ઓફ ધ થ્રેડ. એટલે અહીંયા ડેપ્થ ઓફ થ્રેડ બતાવવામાં આવી છે જે રૂટ અને ક્રેસ્ટનું જે લિનિયર ડિસ્ટન્સ બનશે તેને ડેપ્થ ઓફ થ્રેડ કહે છે. થ્રેડ એંગલ ઓર ઇન્ક્લુડેડ એંગલ, ઇટ ઇઝ ધ એંગલ બિટવીન ધ ફ્લેંક્સ ઓફ ધ થ્રેડ મેઝર્ડ ઇન એન એક્સિયલ પ્લેન. તો અહીં થ્રેડનો એંગલ બતાવવામાં આવ્યો છે કે જેમાં બે ફ્લેંક વચ્ચેનો જે એંગલ બનશે ઇટ ઇઝ કોલ્ડ થ્રેડ એંગલ. ધેન ફ્લેંક એંગલ, ઇટ ઇઝ ધ એંગલ બિટવીન ધ ઇન્ડિવિડ્યુઅલ ફ્લેંક એન્ડ પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ ઓફ ધ થ્રેડ મેઝર્ડ ઇન એક્સિયલ પ્લેન. એટલે અહીં જે ફ્લેંક એંગલ છે એ થ્રેડના એક ફ્લેંકથી એક્સિસને પરપેન્ડિક્યુલર રહે એ રીતે બીજી એક લાઇન બનશે તે બે લાઇન વચ્ચેનો જે એંગલ બનશે તે કહેવાશે ફ્લેંક એંગલ. ધેન લીડ એંગલ, ઇટ ઇઝ ધ એંગલ મેડ બાય ધ હેલિક્સ ઓફ ધ થ્રેડ એટ અ પીચ લાઇન વિથ ધ પ્લેન પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ. ધેન હેલિક્સ એંગલ, સો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એંગલ મેડ બાય હેલિક્સ ઓફ ધ થ્રેડ એટ ધ પીચ લાઇન વિથ ધ એક્સિસ. હેલિક્સ એંગલ ઇઝ ધ કોમ્પ્લિમેન્ટરી ઓફ ધ લીડ એંગલ. ધેન સ્પેસિફિકેશન્સ એન્ડ ફોર્મ ઓફ સ્ક્રૂ થ્રેડ. તો અહીં ફિગરમાં અલગ અલગ ટાઈપના થ્રેડ્સ બતાવવામાં આવ્યા છે, જેમ કે પહેલી ફિગરની અંદર બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિટવર્થ થ્રેડ બતાવેલા છે જેનો થ્રેડ એંગલ 55 ડિગ્રી છે. એ પછી છે અમેરિકન સ્ટાન્ડર્ડ જેમાં થ્રેડ એંગલ 60 ડિગ્રી છે. એ પછી છે બ્રિટિશ એસોસિએશન જેમાં થ્રેડ એંગલ 47.5 ડિગ્રી છે. ધેન સ્ક્વેર થ્રેડ જેમાં થ્રેડ એંગલ 90 ડિગ્રી છે. ધેન બટરસ થ્રેડ જેમાં થ્રેડ એંગલ 45 ડિગ્રી છે. ધેન એક્મે થ્રેડ જેમાં થ્રેડ એંગલ 29 ડિગ્રી છે, એટસેટ્રા. તો આ સાથે થ્રેડ એલિમેન્ટ્સ અહીં પૂરા થાય છે. થેન્ક યુ વેરી મચ.